नमस्कार, स्वागत छे आपનું બ્રેકફાસ્ટ ન્યૂઝ સાથે હું છું પંકજ, સમાચાર જોઈએ વિગતવાર. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 3 દિવસ 21 થી 23 ઓગસ્ટ મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વહેલી સવારથી વરસી રહ્યો છે. છેલ્લા 21 દિવસથી વરસાદે વિરામ લીધો હતો, જેના પગલે ગરમી વધી રહી હતી અને ઉકળાટ વધતો હતો. જો કે સવારથી જ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જેનાથી લોકોને ગરમીથી છુટકારો મળ્યો હતો અને રાહત થઈ હતી. મહત્વનું છે કે અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 4 દિવસોમાં હળવાથી ભારે વરસાદ થઈ શકે છે. વરસાદને પગલે બનાસકાંઠામાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. એર સાયક્લોનિક સિસ્ટમ ઊભી થતાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. છોટાઉદેપુર જિલ્લાના મૂર્તિકારો ગણેશ ચતુર્થીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગણેશજીની પ્રતિમાને આખરી ઓપ આપી રહ્યા છે, તેમજ ગણેશ ઉત્સવની ઉજવણી માટે તૈયારીઓ પણ કરી રહ્યા છે. જ્યારે લોકોમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરવાનો અનેરો ઉત્સાહ છે, ત્યારે નવા નવા સ્ટાઇલના ગણપતિની મૂર્તિઓ બનાવવાનું શરૂ થઈ ગયું છે. તો ગણેશ ચતુર્થીને ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના મૂર્તિકારો દ્વારા ગણેશજીની પ્રતિમાને આખરી ઓપ આપવામાં આવી છે. બોડેલીની આસપાસ શ્રીજીની મૂર્તિની માંગને પહોંચી વળવા માટે ઘણા દિવસોથી ગણેશજીની વિવિધ પ્રતિમા બનાવી રહ્યા છે. થોડાક દિવસોથી ગણેશ ઉત્સવની ધૂમધામ પૂર્વક ઉજવણી કરવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. ગામની અંદર ગણપતિ મહોત્સવનું આયોજન થાય છે, જેમાં આજુબાજુના ફરિયાવાળા, આજુબાજુના ગામડાવાળા એ બોડેલીની અંદર મૂર્તિઓનું ખરીદી કરવા આવે છે. અને અમે અહીંયા બોડેલી ગામની અંદર દુકાન લગાડેલી અને અમારી દુકાનની અંદર જાત જાતની મૂર્તિઓનું સેલ થાય છે. જેમ કે રિદ્ધિ સિદ્ધિની મૂર્તિ આવે છે, સિદ્ધિ વિનાયકની આવે છે, લાલબાગના રાજાની આવે છે, નાની મોટી મંગલ મૂર્તિ આવે છે, 2 ફૂટની, 3 ફૂટની, 5 ફૂટની, દરેક મૂર્તિઓનું ગ્રાહક પોતપોતાની પસંદગી પ્રમાણે અનુકૂળની અંદર મૂર્તિનું ખરીદ કરે છે અને એ મૂર્તિને પોતાના ફળિયાઓની અંદર બેસાડે છે, એની સ્થાપના કરે છે. જેમ કે અલગ અલગ ટાઈપની મૂર્તિઓ હોય છે, ડેકોરેશનવાળી, સાદી, પ્લેન, જે ટાઈપની જોઈએ ટાઈપની મૂર્તિ મળે છે. એ દરેક મૂર્તિઓનો પોતપોતાની રીતના પસંદગી કરીને લઈ જાય છે ગ્રાહક. અને 5 દિવસ પછી ગણપતિ મહોત્સવ આવે છે, જેની ભરપૂર તૈયારી આજુબાજુની જનતાઓ કરી રહી છે. સલમાન મેમન સાથે CN24 ન્યૂઝ, છોટાઉદેપુર. સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂની દહેશતના લીધે ઉપલેટામાં સેવાભાવી સંસ્થા દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજિત 12,000 લોકોએ લાભ લીધો હતો. સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂની દહેશતને પગલે ઉપલેટામાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉકાળો ચાલુ કરેલ તેમાં ઉપલેટા નગરપાલિકા, માનવ સેવા ટ્રસ્ટ સહયોગથી ઉપલેટા ગ્રામમાં તેમજ સ્કૂલમાં ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉકાળો પીવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે, સ્વાઇન ફ્લૂ જેવા જીવલાણ રોગની સામે રક્ષણ પામે છે. આ ઉકાળા વિતરણમાં અંદાજિત 12,000 લોકોએ લાભ લીધો હતો. આ ઉકાળાનું વિતરણ શહેરમાં 5 સ્થળોએ કરવામાં આવ્યું હતું. અમે 16 અને 17 તારીખે અમારી મામલદાર કચેરીએ નગરપાલિકા વિસ્તારના સ્થાનિક અગ્રણીઓ, સંસ્થાઓ તેમજ મેડિકલ ગ્રુપના ડોક્ટર છે વગેરેને બોલાવી અને એક મિટિંગનું આયોજન કરેલું. અને એમાં સર્વાનુમત એવું નક્કી કર્યું કે ભાઈ આ ઉકાળો પાવા માટે જે વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવે, તેમાં પટેલ સમાજ ખાતે બધી વ્યવસ્થાઓ અને વાસણો તેમજ રસોડાની વ્યવસ્થા પૂરી પાડેલી. તારીખ 16 ના રોજ મામલતદાર કચેરીએ જે સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર જે સ્વાઇન ફ્લૂનો જે હાહાકાર મચી ગયો, એના અંતર્ગત એક નગર મામલતદાર સાથે મિટિંગ બોલાવી, તેની અંદર ઉપલેટા નગરપાલિકા, સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ, જેસીઆઈ, મૃત રાણીકા તથા ચકલી જોડા યુવક ગ્રુપના આવા બધા દાતાઓએ દાન મેળવી અને 7 દિવસનો ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં વિપુલ ધામેચા, CN24 ન્યૂઝ, ઉપલેટા.
વિરમગામ પરમેશ્વરી જ્વેલર્સ દ્વારા હાંસલપુર ગામમાં સ્વયંભૂ શેરેશ્વર મહાદેવ મંદિરે હોમાત્મક સગોરુદ્ર અને બ્રહ્મ 84 ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 4,000થી વધુ આમંત્રિત મહેમાનોએ પ્રસાદ લીધો હતો. વિરમગામ હાંસલપુર ગામની મધ્યમાં આવેલું છે. સ્વયંભૂ શેરેશ્વર મહાદેવનું મંદિર ઐતિહાસિક પ્રાચીન સુપ્રસિદ્ધ સ્વયંભૂ શેરેશ્વર મહાદેવના શ્રાવણ મહિનામાં પૂજા અર્ચના અને દર્શન માટે દૂર દૂરથી આવતા ભક્તોનો અદ્ભુત મહિમા છે. ત્યારે વિરમગામ નજીક હાંસલપુરમાં બિરાજમાન સ્વયંભૂ શેરેશ્વર મહાદેવના મંદિરમાં વિરમગામના જાણીતા પરમેશ્વરી કૃપા જ્વેલર્સના વિજયકુમાર નરેશભાઈ સોની પરિવાર તરફથી દર વર્ષની જેમ આ વર્ષે સતત 4 વર્ષ પણ સવારથી હોમાત્મક લધુરૃક્ષ યજ્ઞ યોજાયો હતો, તેમજ આ પ્રસંગે બ્રહ્મા 84નું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે સમગ્ર ભંડારનું આયોજન કરવામાં આવ્યું હતું અને એક સાથે હર મહાદેવના નાદ પંથકમાં ભૂદેવો સહિત અન્ય 4,000થી વધુ આમંત્રિત મહેમાનોએ બ્રહ્મા 84ના પ્રસાદ લીધો હતો. તેમજ આ પ્રસંગે વિજયભાઈ સોનીનું સમાજ તેમજ સંબંધીઓને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. અહીંયા છેલ્લા 4-1 વર્ષથી આ બ્રહ્મ 84નું આયોજન કરેલું છે અને છેલ્લા 4 વર્ષથી આ બ્રહ્મ સમાજ સાથ સહકાર આપે છે અને અહીંયા 84નું મોટું ભવ્ય આયોજન છે તથા આમંત્રિત મહેમાનો વિરમગામના એમ કરી કુલ મળી લગભગ 3,500-4,000 માણસો દર વર્ષે 84ની અંદર પ્રસાદ લે છે અને આ શેરેશ્વર દાદાની અસીમ કૃપાથી અમે આ કાર્યો સિદ્ધ કરી શકીએ છીએ એવી અમને દાદા પ્રેરણા આપે છે. જય મહાદેવ. પિયુષ ગજ્જર, CN24 ન્યૂઝ, વિરમગામ. સમાચારોમાં આગળ વાત કરીએ પાલીતાણાની, તો પાલીતાણા શહેરમાં 88માં વર્લ્ડ ફોટોગ્રાફર ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 100 જેટલા ફોટોગ્રાફરો જોડાયા હતા અને અવનવી તસવીરો એક્ઝિબિશનમાં મૂકવામાં આવી હતી. પાલીતાણા તાલુકાના ફોટોગ્રાફી એસોસિએશન દ્વારા હોટેલ નંદિનીમાં 88માં વર્લ્ડ ફોટોગ્રાફી ડેની કરાઈ ઉજવણી, જેમાં પાલીતાણા તાલુકાના 100 જેટલા ફોટોગ્રાફરો જોડાયા હતા અને અવનવી તસવીરોનું એક્ઝિબિશન પણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ પાલીતાણાના ધારાસભ્ય તેમજ રાજકીય અગ્રણીઓ પણ જોડાયા હતા. દીપ પ્રાગટ્ય કર્યા પછી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તેમજ ભાવનગર જિલ્લાના ફોટોગ્રાફી એસોસિએશનના પ્રમુખ તેમજ ગારિયાધાર ફોટોગ્રાફી એસોસિએશનના પ્રમુખે ખાસ હાજરી આપી હતી. આજની તારીખ એટલે કે 19/8/2017 એટલે કે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસનો દિવસ છે આજે, ત્યારે અમે આજે સેલિબ્રેટ કરી રહ્યા છીએ. આ ફંક્શન આખા ભારતભરમાં નહીં પણ આખા વર્લ્ડમાં સેલિબ્રેટ કરવામાં આવે છે. અમે પણ આ લોકોને અલગ રીતે ઉજવણી કરી છે અહીંયા, અને જેમાં ફોટો ગેલેરી લગાવી અને અહીંયા સેલિબ્રેટ કરવામાં આવી છે, જેમાં નેચરલ ફોટોગ્રાફી, પોર્ટ્રેટ ફોટોગ્રાફી અને પરફેક્ટ ક્લિકની અમે જે એ લોકોને જે ગેલેરીમાં ફોટા આવેલા છે એ લોકોનો અમે જે પ્રાઇઝ પેટે એ લોકોને ટ્રોફીથી એનાયત કરવામાં આવેલા છે. કિશન સોલંકી સાથે CN24 ન્યૂઝ, પાલીતાણા. ગુજરાતની સૌપ્રથમ હાઈટેક પેટ્રોલિંગ વાન વડોદરા શહેરમાં શરૂ કરવામાં આવી છે. શહેરમાં બનતી ગુનાહિત ઘટનાઓ પર ચાંપતી નજર રાખવા માટે આ વાનને CCTV અને GPS સહિતની સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. વડોદરા શહેરના વિકાસની સાથે સાથે નાના મોટા ગુનાઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. શહેરમાં ગુનાહિત બનાવો ઉપર અંકુશ લાવવા માટે પોલીસ તંત્રએ કમર કસી છે અને રાજ્યની સૌપ્રથમ હાઈટેક પેટ્રોલિંગ વાનની શરૂઆત કરી છે. વડોદરામાં શરૂ કરવામાં આવેલી હાઈટેક ટેકનોલોજી પેટ્રોલિંગ અંગે ACP VP ગામિતે જણાવ્યું છે કે વડોદરા શહેરના વિસ્તાર વધવાની સાથે શહેર પોલીસ તંત્ર દ્વારા નવા પોલીસ મથકો પણ બનાવી રહ્યા છે. આ ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા 40 PCR વાન દ્વારા શહેરભરમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ACP VP ગામિતે જણાવ્યું છે કે PCR વાન દ્વારા વધુ સારી રીતે પેટ્રોલિંગ કરી શકાય તેવા હેતુથી પ્રાયોગિક ધોરણે એક PCR વાન ઉપર હાઈ ડેફિનેશન ધરાવતી CCTV કેમેરા અને GPS સિસ્ટમ લગાવાઈ છે. અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ આ PCR વાન રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરશે. આગામી દિવસોમાં વધુ PCR વાન હાઈટેક કેમેરા સિસ્ટમથી સજ્જ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ, અમદાવાદ. સમાચારોમાં આગળ વાત કરીશું જમ્મુ કાશ્મીરની, પરંતુ એક વિરામ બાદ. બોલિવૂડ અને ટેલિવૂડના કલાકારો સાથે જોડાયેલી અવનવી અને ચટપટી ખબર તેમજ નવી આવનારી ફિલ્મ અને સિરિયલોને લગતી ખબર જાણવા આપ તૈયાર છો ને?
तो जुदा रहो हमारो खास कार्यक्रम बिंदास बॉलीवुड मात्र CN24 न्यूज पर। विघ्नहर्ता गजानंद गणपति ने आवी रही छे सवारी। गणपति बापा मोरिया ना नाद साथे विघ्न राजा नु थशे आगमन। भक्तो रंगासे गणेश भक्ति ना रंगमा। गणेश महोत्सव निमित्ते जुवो अमारो खास कार्यक्रम विघ्न राजा मात्र CN24 न्यूज पर। क्राइम अने क्रिमिनल पर कायदानो शिकंजो घटना अने गुनेगारों पर रह से पांच नजर। कौन निर्दोष अने कौन गुनेगार हवे थशे गुनाओनो पर्दाफाश। दरेक घटना ऊपर थी उठसे पड़दो। क्राइम नी सचोट खबर मात्र CN24 न्यूज पर। क्राइम स्पॉट। जम्मू काश्मीर श्रीनगर में जवाहरनगर में भाजपा कार्यालय पास विस्फोट की घटना सामने आई थी, जो कि आ घटना में कोई जानहानि समाचार नहीं। श्रीनगर ना जवाहरनगर में आवेला भाजप कार्यालय की बहार थे विस्फोट में हजी सुधी कोई खास जानकारी मिली नहीं। आ घटना रात 8:30 वगे बनी थी, जेमा भाजप सरकार कार्यालय की एक बाजू की दीवाल तूटी गई थी। विस्फोट थया होवाने कारणे कार्यालय की बाड़ियों कांच पण तूटी गया था। आ समग्र घटना की तपास साथे स्थानिक पुलिस सहित अन्य सुरक्षा बलों जवानों तेमज उच्च अधिकारी घटनास्थले दौड़ी आया था। आ विस्फोट पछी आतंकवादियों द्वारा कोई ग्रेनेड हुमलो छे के नहीं तेनी तपास हाथ धरवामां आवी हती। ब्यूरो रिपोर्ट CN24 न्यूज। साबरकांठा जिल्लाना प्रांतिज में शाक मार्केट पासे रोड क्रॉस करी रहेला माता अने पुत्री ने अजाण्या वाहन चालके टक्कर मारता माता अने दीकरीनुं घटना स्थले कमकमाटी भर्यु मौत निपज्यु हतुं। हिम्मतनगर अमदावाद नेशनल हाईवे 8 प्रांतिजना कमालपुर खाते आवेला शाक मार्केट पासे रात्रिना समय मां दीकरी रोड क्रॉस करी रह्या हता। ते समय अचानक ज कोई अजाण्यो वाहन चालक बेफाम पोताना कब्जानुं वाहन चलावी माता पुत्री बन्ने ने अड़फेट में लेता 8 वर्षनी पुत्री नुं घटना स्थले ज मौत निपजी हतुं। ज्यारे तेनी माता नुं पण माथाना भागे इजा थता बन्ने नुं घटना स्थले ज कमकमाटी भरीने मौत निपजी हतुं। ज्यारे वाहन चालक अकस्मात सर्जी माता पुत्री ने मौतना घाट उतारी त्यांथी भागी छूट्यो हतो। ज्यारे प्रांतिज पुलिस ने जाण थता घटना स्थले दौड़ी आवी हती अने मृतक माता दीकरी ने प्रांतिज सिविल खाते पोस्टमार्टम माटे खसेड़वामां आव्या हता। ज्यारे मां दीकरी हिम्मतनगरना होय तेवुं जाणवा मळ्युं हतुं અને પોલીસ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વાહન અકસ્માત થયેલું છે એટલે સરુ પર હું જઈને તપાસ કરતો, સરુ પર જોયેલ તો એક સ્ત્રી તથા એક બાળક બાળકી આશરે 8-9 વર્ષની જોયેલ તો ડેડ થઈ ગયેલી હતી। ત્યારે તાત્કાલિક અમે એક રિક્ષા બોલાવી, રિક્ષામાં બંનેને સિવિલ હોસ્પિટલ મોકલી આપેલ છે અને આગળની કાર્યવાહી પીએમ માટે તેમજ વાહનની શોધખોળ તપાસ ચાલુ છે। સંજય રાવલ સાથે CN24 ન્યૂઝ પ્રાંતિજ। હરિદ્વાર ઉત્કલ એક્સપ્રેસના 14 ડબ્બા પાટા પરથી ખડી પડતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 23 થી વધુ લોકોના મોત નિપજ્યા હતા। ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર નજીક ખતોલીમાં સાંજે ગોઝારી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી। પુરીથી હરિદ્વાર જઈ રહેલી ઉત્કલ એક્સપ્રેસના 14 ડબ્બા પાટા પરથી ખડી પડતા 23 મુસાફરોના મોત થયા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયા છે। ઘાયલોમાં અનેકની હાલત ગંભીર હોવાથી મૃતકોની સંખ્યા વધશે એવી આશંકા વ્યક્ત કરાઈ છે। રેલવે કે હિસાબ સે ઘટના નોર્ધન રેલવે કે દિલ્હી ડિવિઝન મે હુઈ હૈ, મેરઠ સહારનપુર સેક્શન હૈ और खतौली स्टेशन उत्तर प्रदेश का जो है उसके पास ही घटना हुई है। ट्रेन है 18477 पुरी हरिद्वार एक्सप्रेस जो वाया दिल्ली होके जाती है। इस ट्रेन के 5 डिब्बे जो हैं पटरी से उतरे हैं खतौली स्टेशन के पास एडवांस सिग्नल स्टार्टर के पास। तो अभी
कुछ डिब्बों के उतरने की वजह से कुछ घायलों के साथ कुछ घायल हो सकते हैं लोग। अभी उस विषय पे पूरी पुष्ट जानकारी नहीं आई है। अभी हमारा फोकस है रिलीफ और रेस्क्यू ऑपरेशन पहुंचाना। हमने अपने तंत्र को मोबिलाइज किया है, दिल्ली डिवीजन के अधिकारी वहां रश कर रहे हैं, नियरेस्ट स्टेशन के लोग स्टाफ वहां पहुंच ही गया है और कोशिश यही है कि जल्दी से जल्दी हम उनको राहत पहुंचाएं और रिलीफ और रेस्क्यू ऑपरेशन को पूरी मुस्तैदी के साथ वहां पे प्रारंभ करें। સૂત્રોના જણાવ્યા મુજબ ખતોલી સ્ટેશન નજીક ટ્રેનનું સમારકામ ચાલી રહ્યું હતું, તેનાથી અજાણી ટ્રેનના ડ્રાઈવરે અચાનક ઇમરજન્સી બ્રેક મારતા ડબ્બા ફંગોળાઈ ગયા હતા। જે સમયે ડ્રાઈવરે બ્રેક લગાવી તે સમયે જ ટ્રેન 105 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી। મેરઠ કેન્ટ સ્ટેશનથી રવાના થયા બાદ સ્ટોપેજ મુઝફ્ફરનગર હતું, પણ ત્યાં પહોંચે એના પહેલા 25 કિમી પહેલા જ ખતોલી નજીક ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા। पुरी से हरिद्वार के लिए एक ट्रेन चलती है, उत्कल एक्सप्रेस इसका नाम है। जब ये खतौली स्टेशन से क्रॉस हुई है तो उसके थोड़ा आगे इसके 6 या 7 कोचेस का डिरेलमेंट हुआ है। जैसी खबर मिली है उसके अनुसार ये एक्सीडेंट 5:46 पर हुआ था। इसमें 6 या 7 डब्बे इन्वॉल्व हैं। इंजन के बाद जो पहले 7 कोचेज हैं वो डिरेल्ड नहीं है, इंजन एंड 7 कोचेज डिरेल्ड नहीं है, उसके आगे डिरेलमेंट हुआ है। और क्योंकि खतौली काफी पास ही है और खतौली काफी बड़ा टाउन है तो वहाँ पर लोकल पैसेंजर्स जो हैं और लोकल लोग हैं उनसे हमको काफी मदद मिल रही है। अकस्मात इतलो भयानक हतो के ट्रेन ना 10 डब्बा एक बीजा पर चढ़ी गया था, तो केटलाक कोच आसपास ना मकानों अने शाळाओं में घुसी गया छे। दुर्घटना नी जाण थता ज उत्तर रेलवे अने स्थानिक वहीवट तंत्र घटना स्थले पहुंची राहत अने बचाव कार्य में लागी गया था। केन्द्रीय रेलवे प्रधान सुरेश प्रभुए सीनियर अधिकारियों ने झड़पी बचाव अने राहत कार्यो करवानी सूचना आपी छे। मेरी एडीजी मेरठ जोन से बात हुई, वो घटनास्थल पर स्वयं मौजूद हैं। उन्होंने बताया है कि एसएसपी मुजफ्फरनगर ने कंफर्म किया है कि 10 लोगों की दुखद मृत्यु हो चुकी है जो कंफर्म्ड है। उसके अलावा 30 से 40 व्यक्ति गंभीर रूप से घायल हैं जिनका उपचार किया जा रहा है और लगातार एम्बुलेंस हमारी 30 एम्बुलेंस ऑलरेडी मौके पर पहुंच चुकी हैं और लगातार और भी एम्बुलेंसेज आई जा रही हैं। वहां पर पुलिस और प्रशासनिक व्यवस्था है, प्रकाश की भी व्यवस्था है और पूरा वॉर फुटिंग पे हम लोग रिलीफ और रेस्क्यू ऑपरेशन चलाएंगे। थोड़ी वेल्डर और कटर की दिक्कत हो रही है क्योंकि रेलवे के पास ये हैवी वेल्डर और कटर होता है और रेलवे की टीम अभी पहुंच रही है तो उससे दिक्कत आ रही है, लेकिन हम लोगों ने पुलिस और प्रशासन ने लोकल वेल्डर जो भी वेल्डिंग इक्विपमेंट हो सकता है उसको मोबिलाइज किया है, उसके माध्यम से बोगी काटी। बीजी तरफ यूपी ना सीएम योगी आदित्यनाथ पण रेलवे अकस्मात ना उच्च स्तरीय तपास ना आदेश आपी दीधा छे। तेमणे जणाव्युं छे के मुजफ्फरनगर मां थयेली रेल दुर्घटना दुखद छे, तमाम संभवित मदद पहुंचाड़वाना आदेश आपी दीधा छे। आ एक ट्रेन हादसा, बड़ा दुखद हादसा हुआ है, इसमें हताहतों की अभी एग्जैक्ट संख्या मालूम नहीं हो पाई है लेकिन एक दुखद हादसा है। मौके पर हम लोगों ने पुलिस और प्रशासन को पूरी राहत कार्यों के साथ वहां भेजने के लिए कह दिया है। साथ साथ उत्तर प्रदेश सरकार के हमारे 2 मंत्री श्री सतीश महाना और श्री सुरेश राणा को मौके पर भेजा है। युद्ध स्तर पर राहत कार्य कराने के लिए हम लोगों ने कहा है। पूरी घटना दुखद है, सभी जो यात्री जो इस दुर्घटना में हताहत हुए हैं या जो गंभीर रूप से घायल हैं उन सबके प्रति, उनके परिवारजनों के प्रति मेरी पूरी संवेदना है और प्रदेश सरकार हर संभव सहयोग करेगी और रेल मंत्रालय के साथ बराबर हम लोग टच में हैं। जो भी सहयोग की आवश्यकता पड़ेगी प्रदेश सरकार में भरपूर सहयोग करेगी। अकस्मात मां पगले देहरादून सहरानपुर दिल्ली रूट पर नी संख्याबद्ध ट्रेनों यथावत स्थाने रोकी देवाई छे, जेने कारणे दिल्ली जती ट्रेन में सैकड़ों प्रवासी रस्ता में ज अटवाई गया छे। वडाप्रधान मोदी और राष्ट्रपति कोविंद अकस्मात में जीव गुमावेला लोकोना परिवार माटे सहानुभूति व्यक्त करी हती। रेलवे ना मृतक परिवार ने 3.5 लाख अने इजाग्रस्तों ने 50,000 अने नजीवी इजा धरावता प्रवासी ने 25,000 नु वर्तर आपवानी जाहेरात करी छे। रेलवे द्वारा हेल्पलाइन नंबर पण जाहिर करायो छे। ब्यूरो रिपोर्ट CN24 न्यूज अमदावाद। રાષ્ટ્રીય એર ઇન્ડિયા કેબિન ક્રૂ મેમ્બરની કસ્ટમ અધિકારીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જેમાં તેઓ નશીલા પદાર્થોને ફ્લાઇટમાં ભોજન સેવા કોર્ટમાં છુપાવીને કથિત દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા। રાષ્ટ્રીય એર ઇન્ડિયાના કેબિન ક્રૂ મેમ્બર કસ્ટમ અધિકારી દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જેમાં નશીલા પદાર્થોને ફ્લાઇટથી ભોજન સેવા કોર્ટમાં છુપાવીને
कथित दाण चोरी करने प्रयास कर अधिकारी जनाव्या मुजब इंदिरा गांधी इंटेलिजेंस एरपोर्ट खाते एआई क्रू मेंबर कथितपणे एग्रो 440 फ्लाइट में भोजन सेवा कार्टनी अंदर 2 किलो ड्रग्स छुपावी हतु। જ્યારે દિલ્હી એરપોર્ટ પર કસ્ટમ કમિશનરે કચેરીના એક નિવેદનમાં જણાવ્યું છે કે એનડીડીએસ એક્ટ 1985ની જોગવાઈ હેઠળ એસઆઈ 440ના કેબિન ક્રૂના એક સભ્યની ધરપકડ કરી વિગતવાર તપાસ હાથ ધરાઈ છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ, અમદાવાદ. યુપીના બલિયામાં એક સગીરાએ તેના પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. સગીરાએ એક પોલીસ કોન્સ્ટેબલને અને ગ્રામપ્રધાન સહિત 7 લોકો પર આરોપ લગાવ્યો છે. સગીરા સાથે કોન્સ્ટેબલ સહિત 7 લોકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. વાત છે યુપીના બલિયાની, જ્યાં સગીરાને એક પોલીસ કોન્સ્ટેબલ તેમજ ગ્રામપ્રધાન સહિત 7 લોકો પર આરોપ લગાવ્યો છે. પોલીસે પીડિતાને આરોપને આધારે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી જેલના હવાલે કરી દીધો છે. પીડિતાનો આરોપ છે કે શુક્રવારે રાતે આશરે 9 વાગે તે ખેતરમાં શૌચ માટે ગઈ હતી. તે દરમિયાન રસ્તામાં ગોપાલનગર ચોપી પર તૈનાત કોન્સ્ટેબલે ગામના પ્રધાન સાથે મળીને તેનું અપહરણ કરી લીધું હતું, જે બાદ તેને સગીરાને નજીકની સરકારી સ્કૂલના ધાબા પર લઈ ગયા હતા, જ્યાં કોન્સ્ટેબલ અને ગ્રામ પ્રધાન સહિત 7 લોકોએ મળી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. હાલ આ મામલે પોલીસ સગીરાના નિવેદન બાદ આરોપીની વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. ચીનથી ડોકલામ મુદ્દા પર ચાલુ વિવાદની વચ્ચે ભારત માટે પોતાની દરિયાઈ સુરક્ષા મહત્વની થઈ ગઈ છે. એવામાં અમેરિકા પાસેથી ભારતને મળનાર 22 ગાર્ડિયન ડ્રોનથી હિન્દ મહાસાગરમાં દેશની સુરક્ષાને નવી મજબૂતી મળે એવી આશા છે. ભારતની દરિયાઈ સુરક્ષા 7,500 કિલોમીટર લાંબી છે. સાઉથ ચાઇના સીમમાં ચીનના આંતરરાષ્ટ્રીય નિયમોને ઉપલબ્ધ બનાવવા અને હિન્દી મહાસાગરોમાં પોતાનો દબદબો વધારવા પ્રયત્નો જોતા ભારતને અમેરિકી ડ્રોન મળવું ખૂબ જ જરૂરી છે. સી ગાર્ડિયન ડ્રોન અમેરિકા સહિત તેમજ સહયોગી સેનાનું અહમ રક્ષા ઉપકરણ છે. એની તાકાતનો અંદાજો એ વાતથી લગાવવામાં આવી શકે છે કે આ ડ્રોન સતત 40 કલાક ઉડાન કરતા દુશ્મનની કોઈ પણ હરકત પર નજર રાખવામાં સક્ષમ છે. જો કે એક ઓફિસરે જણાવ્યું છે કે ભારતની સી ગાર્ડિયન આપવાના નિર્ણય ભારત અમેરિકાના સંબંધો મજબૂત થશે, તેનાથી અમેરિકામાં 2000 નવી જોબ પણ થશે. પીએમ નરેન્દ્ર મોદી અમેરિકી યાત્રા દરમિયાન ભારતને 2 અબજ ડોલરમાં ડ્રોન આપવા પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહમતિ વ્યક્ત કરી હતી. ગાર્ડિયન ડ્રોનથી હિન્દી મહાસાગર વિસ્તારમાં ભારતની દેખરેખની ક્ષમતામાં વધારો થશે અને ચીનની સાથે પાવર બેલેન્સ બનાવવામાં પણ મદદ મળશે. અમેરિકાએ પહેલી વખત કોઈ દેશને ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે, જે ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠનનો સભ્ય નથી. ભારતે તાજેતરમાં જ ઇઝરાયલને 10 હેરોન ડ્રોનની ખરીદી કરવાનો કરાર કર્યો છે, જેની કિંમત $400 મિલિયન છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ, અમદાવાદ. તો આ સાથે સમાચાર અહીં પૂરા કરીશું. વધુ સમાચારો અને માહિતી માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.